અમરેલી વડિયા તાલુકાના ગામડાઓના ખેતરોમાં 10-15 દિવસ સુધી પાણી ભરાઈ જતા ખેડૂતોના મગફળી અને પાલો બગડી ગયા. વડિયાના દેવલકી ગામે મગફળી પાથરા ઉપાડ્યા પછી ખેતરમાં પાણી વહેતા રહેતા આજે 15 દિવસે પણ ખેતરમાં જઈ શકાય તેમ નથી. મગફળી તેમજ ઢોરનો પાલો ખેતરમાં જ ધૂળ થઈ ગયા છે. ખેતરમાં એક દારૂ પાણી વહેતા સેવાળા થઈ ગયો છે. આજે પણ ખેતરમાં રીંજારો ચાલુ હોય ખેતર પાણીથી લથબથ છે ત્યારે વડિયા તાલુકાના અનેક ગામોના ખેડૂતોની આવી પરિસ્થિતિ છે. આ છે અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ વડિયા અને તાલુકાના દેવળકી ગામના ખેડૂતોની વ્યથા. આ વિસ્તારમાં ખેડૂતો મગફળીનું વાવેતર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીંના ખેડૂતોને મગફળી ઉત્પાદન ખૂબ જ થયું છે, પરંતુ ખેતરમાં જઈ શકાય તેમ નથી. નજર સામે આ મગફળીને માટી થઈ જતા જોવી પડે છે. વરસાદી આફતને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયું છે. આ વિસ્તારના ખેડૂતોએ 90% મગફળી અને 10% કપાસનું વાવેતર કર્યું છે. આ સિઝનમાં અનિયમિત વરસાદથી તો ખેડૂતો હેરાન તો હતા જ. સતત વરસાદ 10 દિવસ વરસ્યો. 10 દિવસથી ખેડૂત પોતાના તૈયાર પાકના પાથરા ખેતરમાં રાખ્યા હતા. આ 10 દિવસ સુધી વરસાદી આફતને લઈને ખેડૂતે પોતાના પાકની નુકસાની લઈને ચિંતિત થયો છે. ખેડૂતોએ મગફળી પાકી જતા પાથરા તો ઉપાડી લીધા, પણ વરસાદ બંધ ન થતાં જમીનમાં જ પાથરા સડી ગયા અને ઉપાડેલા પાથરામાંથી જ મગફળી ફરી ઉગવા લાગી છે. એક દારૂ ખેતરમાંથી પાણી વહેતા જમીનમાં શેવાળા પણ થઈ ગયો છે. આ બધું ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચ માથે પડે તેમ છે. હાલ ખેડૂતોને મજૂર મળવા પણ મુશ્કેલ છે અને એક દિવસની મજૂરી પણ 400 થી 450 જેવી ચૂકવવાની હોય ખેતર સાફ કરવું પણ મોંઘું પડશે. હાલ ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓપનર મજૂર સાથે સંપૂર્ણ તૈયારી કરેલી, પણ આ કુદરતી આફત આવતા ધરતીપુત્ર મૂંઝાયો છે. ખેડૂતોની આ 4 મહિનાની કાળી મજૂરી રાત ઉજાગરા અંતે એક પાઈ પણ મળે તેમ નથી. સરકાર પાસે યોગ્ય સહાયની આશા રાખી રહ્યા છે. જો આ વિસ્તારમાં સર્વે કરી યોગ્ય સહાય સરકાર દ્વારા ચૂકાય એવી ખેડૂતો આશા રાખી છે. મારું નામ ચંદુભાઈ ડાયાભાઈ હિરપરા, ગામ દેવડકી, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. મારે આ વર્ષે મગફળીનું વાવેતર કરેલું હતું. શ્રાવણ મહિને વરસાદ ખેંચાતા અમને એમ થયું કે માંડવી થશે નહીં, પણ વરસાદ આવ્યો એટલે કીધું માંડવી બહુ થાય, પણ વરસાદ એટલો વધારે આવ્યો કે અમારે અત્યારે મગફળી લેવા પણ રહ્યું નથી. ત્યારે પાણીમાં 1 મહિનાથી આ પાથરા પીડ્યા છે, એ હજી 1 મહિનો પાથરા લેવા એમ નથી ને અમારે 20 વીઘાની મગફળીનું વાવેતર છે. આવું અમારા ગામમાં લગભગ 80% ખેડૂતને આ રીતનું થયેલ છે. બધાને પાથરા પીડ્યા છે અને માંડવી ઉગી ગઈ છે. મારું નામ લાલજીભાઈ ડોબરિયા, ગામ દેવડકી, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. અમારા ગામની અંદર સતત 1 મહિના થયા દરરોજ વરસાદ આવે છે, ક્યારેક કોઈક દિવસ ખાલી હોય, બાકી સતત વરસાદ ચાલુ છે. ખેડૂએ અત્યારે મગફળી તમામ ખેડૂએ ગામના ઉપાડેલી છે અને અત્યારે હાલની અંદર કે ખેતરની અંદરથી જે મગફળી ઉપાડેલી છે તેના પાથરા પણ પડેલા છે, જે તમે જોઈ શકો છો. એમાં અત્યારે પારાવાર નુકસાની થયેલી છે. બીજા નંબરમાં કે માંડવી ઉગી પણ ગયેલી છે અને આ માંડવીને અત્યારે અમારે હર્લરની અંદર કાઢવી હોય તો મજૂર પણ મળતા નથી. એક મજૂર દીઠ 450 રૂપિયા આપવા છતાં પણ હાલમાં અત્યારે ગામની અંદર કોઈ મજૂર છે નહીં. અને આ મગફળીને અમે જો અત્યારે ન લઈએ તો અત્યારે ઉગી જવાની પરિસ્થિતિ છે જ. અત્યારે 50% ઉપર તો ઉગી ગયેલી છે.